કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો દોસ્ત, તમારો પ્રિય શિક્ષક પરવેજ અંસારી, અને આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એજ્યુગુરુમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોઝમાં આપણે સ્વાધ્યાય 13.1ના પ્રથમ 6 દાખલા શીખી ગયા, અને આજે આપણે દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 શીખીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. તો શરૂ કરીએ આપણે દાખલા નંબર 7. રકમ વાંચીએ. એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે. જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર હોય તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર હોય તો આ તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો, અને જો કેનવાસનો ભાવ રૂપિયા 500 પ્રતિ મીટર વર્ગ હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત પણ શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, એક નળાકારની ઉપર શંકુ મૂકેલો હોય તેવો તંબુ આપણને બનાવવાનો છે, અને એ તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, અને ત્યારબાદ કેનવાસની કિંમત પણ શોધવાની છે. તો સૌથી પહેલાં આપણને તંબુનો નળાકાર ભાગ અને શંકુ ભાગ એ બંને ભાગના જે માપ આપેલા છે તે આપણે લખી દઈએ. તો સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો, આપણને નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ એ આપેલા છે. તો ઊંચાઈ કેટલી છે? 2.1 મીટર અને વ્યાસ 4 મીટર. તો અહીંયા આપણે આકૃતિમાં દર્શાવી દઈએ, આ જે નળાકાર ભાગ છે એની ઊંચાઈ 2.1 મીટર છે અને એનો વ્યાસ 4 મીટર છે. તો અહીંયા નળાકાર ભાગના આપણે માપ લખી દઈએ. સૌથી પહેલાં ઊંચાઈ h બરાબર 2.1 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને માપ એ પોઈન્ટમાં આપેલા હોય તો સૌથી પહેલાં એને અપૂર્ણાંકમાં ફેરવી દેવાના. તો માટે h બરાબર, હવે 2.1માંથી આપણે પોઈન્ટ દૂર કરીએ તો 21/10 મીટર થાય. ત્યારબાદ આપણને બીજું શું આપેલું છે? વ્યાસ. તો આપણે લખી દઈએ, વ્યાસ માટે આપણે ડી સંકેતનો ઉપયોગ કરીએ છીએ. તો ડી બરાબર કેટલા આપેલા છે? 4 મીટર. હવે જ્યારે પણ વ્યાસ આપેલો હોય તો શું કરવાનું? ત્રિજ્યા શોધી લેવાની, અને ત્રિજ્યા શોધવાનું સૂત્ર છે આર બરાબર d/2. એમાં ડીની કિંમત કેટલી છે? 4. તો 4/2, તો 2 × 2 = 4. તો ત્રિજ્યા આર બરાબર આપણને મળશે 2 મીટર. આ ઉપરાંત રકમમાં અહીંયા ઉપર જે શંકુ આકાર છે એ શંકુ ભાગની તિર્યક ઊંચાઈ આપણને આપેલી છે. તિર્યક ઊંચાઈ કેટલી આપેલી છે? 2.8 મીટર. તો અહીંયા આપણે દર્શાવી દઈએ, અહીંયા પણ આપણે લખી દઈએ, શંકુ ભાગ છે અને એની તિર્યક ઊંચાઈ આપણને આપેલી છે 2.8 મીટર. તિર્યક ઊંચાઈ માટે મિત્રો આપણે L સંકેતનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે લખી દઈશું L બરાબર 2.8 મીટર. એમાંથી આપણે પોઈન્ટ દૂર કરીએ તો 2.8માંથી પોઈન્ટ દૂર કરીએ તો 28/10 મીટર થાય એલની કિંમત.
રકમમાં આપણને જે માપ આપેલા હતા એ બધા માપ આપણે અહીંયા લખી દીધા. હવે આપણે શું કરીએ? તો સૌથી પહેલાં તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધીએ. તો અહીંયા આપણે સૂત્ર બનાવીએ. તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે કયા બે આકારનું સંયોજન છે? તો નળાકાર અને શંકુ. તો આ બંને આકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનો સરવાળો કરીશું આપણે. તો અહીંયા લખી દઈએ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો બરાબર, હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, તો 2πRh અને પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, તો પાઈ આર એલ. વિદ્યાર્થી મિત્રો, તમને આ ચેપ્ટરના તમામ સૂત્રો યાદ હોવા જોઈએ. જે મિત્રોએ મારો ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તે જોઈ લેજો. એ વિડીયોમાં મેં આ ચેપ્ટરમાં આવતા તમામ સૂત્રો અપલોડ કરેલા છે, એટલે એકવાર અવશ્ય જોઈ લેજો. હવે આપણે શું કરીશું? તો આ બે સૂત્રમાંથી કોમન કાઢીશું. હવે કોમન એટલે શું? તો બંને સૂત્રમાં જે સરખું દેખાતું હોય તે. તો સરખું શું છે? તમે જોઈ શકો છો બંને સૂત્રમાં પાઈ આર એ સરખું છે. તો આપણે પાઈ આર કોમન કાઢીએ. તો કૌંસમાં પહેલા પદમાં શું વધશે? 2 અને એચ એટલે કે 2h પ્લસ બીજા સૂત્રમાં એલ. તો સૂત્ર શું થશે? પાઈ આર કૌંસમાં 2h પ્લસ એલ. હવે આપણે કિંમતો મૂકી દઈએ. તો બરાબર, પાઈની કિંમત, તો પાઈની કિંમત તો ફિક્સ જ છે, 22/7 ગુણ્યા આરની કિંમત, આર એટલે ત્રિજ્યા, 2 કૌંસમાં 2m ના m ગુણ્યા એચની કિંમત 21/10 પ્લસ એલની કિંમત, એલ એટલે કે ત્રિજ્યા ઊંચાઈ, 28/10 તો બરાબર 22/7 એમના એમ ગુણ્યા 2 પણ એમના એમ. હવે કૌંસમાં આપણે સાદરૂપ આપીએ તો આ બેનો ગુણાકાર 21 સાથે કરી લઈએ. તો 21 2 42/10 એમના એમ પ્લસ 28/10 એમના એમ. તો બરાબર 22/7 ગુણ્યા 2 એમના એમ. હવે કૌંસમાં આ બંને સંખ્યાના છેદ સરખા છે, તમે જોઈ શકો છો છેદ કેવા છે? સરખા. તો શું કરીશું આપણે? અંશનો સીધે સીધો સરવાળો કરીએ. તો 42 + 28 કેટલા થશે? 70. તો 70/10. હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ તો 10 × 70, 7 × 7 કટ. તો આપણો જવાબ શું આવશે? 22 × 2, તો 22 × 2 = 44. તો અહીંયા લખી દઈશું આપણે બરાબર 44 મીટરનો વર્ગ. એટલે કે તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 44 મીટરનો વર્ગ. હવે આપણે શું કરીશું? તો કેનવાસની કિંમત પણ શોધવાની છે. તો અહીંયા આપણે ગણતરી કરીએ. અહીંયા લખીશું કેનવાસની કિંમત. એના માટે રકમમાં આપણને ભાવ આપેલો છે, તમે જોઈ શકો છો કેનવાસનો ભાવ રૂપિયા 500 પ્રતિ મીટર વર્ગ.
એટલે કે એક મીટર વર્ગના 500 રૂપિયા. તો અહીંયા લખીશું આપણે કે એક મીટર વર્ગ ના રૂપિયા 500. અને કે આપણે તંબુ બનાવવું હોય તો તંબુ બનાવવા માટે આપણે કેટલું કેનવાસ જોઈએ? 44 મીટર વર્ગ. એટલે કે 44 મીટર વર્ગના કેટલા એ આપણે શોધવાનું છે. તો માટે કુલ કિંમત જો આપણે શોધવી હોય તો આપણું જે માપ છે અને જે ભાવ છે એ બંનેનો ગુણાકાર કરવાનો. તો 44 × 500 કરો તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવે 22,000. અને કિંમત હંમેશા રૂપિયામાં હોય એટલે કે જવાબ કેટલો મળે? 22,000. તો માટે આપણે લખવું તો લખી દઈએ, માટે કેનવાસની કુલ કિંમત રૂપિયા 22,000 છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ દાખલો પૂરો. હવે આપણે શીખીએ દાખલા નંબર 8. નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેમી અને વ્યાસ 1.4 સેમી છે. તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પુષ્ફળ નજીકના સેમી વર્ગમાં શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક નળાકાર છે અને એ નળાકારમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો એક શંકુ કાપી લેવામાં આવે છે અને જે પદાર્થ બાકી રહ્યો તે પદાર્થનું આપણે કુલ પુષ્ફળ શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? તો રકમમાં આપણને જે માપ આપેલા છે તે લખી દઈએ. તો રકમમાં સૌથી પહેલાં શું આપેલું છે? તો નળાકાર પદાર્થની ઊંચાઈ અને વ્યાસ. તો અહીંયા આકૃતિમાં આપણે દર્શાવી દઈએ, નળાકારની ઊંચાઈ આપેલી છે 2.4 સેમી અને વ્યાસ આપેલો છે 1.4 સેમી. અહીંયા લખી દઈએ આપણે નળાકારની ઊંચાઈ અને ઊંચાઈ માટે આપણે H સંકેતનો ઉપયોગ કરીએ છીએ. તો H બરાબર 2.4 સેમી. હવે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં જ્યારે કિંમતો આપણને પોઈન્ટમાં આપેલી હોય તો શું કરવાનું? આપણે તેને અપૂર્ણાંકમાં ફેરવી દેવાના, એટલે કે પોઈન્ટ દૂર કરી દેવાનો. તો માટે H બરાબર, હવે 2.4માંથી પોઈન્ટ દૂર કરીએ તો કેટલા લખાય? 24/10. તથા બીજું શું આપેલું છે? તો વ્યાસ. અને વ્યાસ માટે આપણે ડી સંકેતનો ઉપયોગ કરીએ છીએ. તો ડી બરાબર 1.4 સેમી. હવે જ્યારે આપણને વ્યાસ આપેલો હોય તો શું કરવાનું? ત્રિજ્યા શોધી લેવાની. અને ત્રિજ્યા શોધવાનું સૂત્ર છે આર બરાબર D/2. અને ડીની કિંમત કેટલી છે? 1.4. તો 1.4/2 કરો તો આપણને ત્રિજ્યા મળે 0.7 સેમી. 1.4ના અડધા કેટલા થાય? 0.7. હવે ત્રિજ્યા પણ પોઈન્ટમાં છે તો પોઈન્ટ દૂર કરી દઈએ તો આર બરાબર 0.7 છે, એમાંથી પોઈન્ટ દૂર કરીએ તો 7 અને પોઈન્ટ પાછળ એક જ સંખ્યા છે એટલે છેદમાં 10. એટલે કે આરની કિંમત આવે 7/10 સેમી. હવે બીજો કયો આકાર આપેલો છે? તો શંકુ. તો શંકુ માટે ત્રિજ્યા કેટલી થશે? 7/10 સેમી અને ઊંચાઈ 24/10 સેમી. કારણ કે આપણને અહીંયા રકમમાં સૂચના આપેલી છે કે તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો આપણે શંકુ લેવાનો છે. એટલે ઊંચાઈ 24/10 સેમી લઈશું અને ત્રિજ્યા 7/10 સેમી લઈશું. હવે વિદ્યાર્થી મિત્રો પૃષ્ઠફળ શોધવાનો દાખલો છે. તો એમાં આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીશું અને એના માટે આપણને તિર્યક ઊંચાઈ એલની કિંમતની જરૂર પડશે. અહીંયા એલની કિંમત આપણને આપેલી નથી રકમમાં. તો શું કરીશું? એલની કિંમત શોધી લઈશું અને એલની કિંમત શોધવાનું સૂત્ર છે
एल नो वर्ग बराबर आर नो वर्ग प्लस एच नो वर्ग, तो बराबर आर नी किंमत केटली 7/10 प्लस एच नी किंमत 24/10, तो बराबर हवे 7/49 અને 10/100 પ્લસ 24/576 અને છેદમાં 10/100. વિદ્યાર્થી મિત્રો, જો તમને કોઈ સંખ્યાનો વર્ગ ના આવડતો હોય તો બાજુમાં તમે આવી રીતે કરી શકો છો. 24 × 24 તો 0 2 4 8, 2 2 4 4 4 16 વધી આવી 1 4 2 8, 8 ને 1 9. આ બંનેનું ટોટલ કરીએ તો 6 ના 6, 8 ને 9, 17 નો 7, વધી આવી 1 1 ને 4 5, એટલે કે 24 નો વર્ગ કેટલો મળે આપણને? 576. ત્યારબાદ આપણે શું કરીશું? તો બંને સમછેદી સંખ્યા છે તો અંશનો આપણે સરવાળો કરી શકીએ. તો 576 પ્લસ 49 કરો તો 625 મળે અને છેદમાં 100 એમના એમ, એટલે કે એલના વર્ગની કિંમત આપણને કેટલી મળી? 625/100. હવે આના ઉપરથી એલની કિંમત શોધવી હોય તો આપણે શું કરીશું? 625 અને 100નું વર્ગમૂળ કાઢીએ તો 625નું વર્ગમૂળ કેટલું? 25 અને છેદમાં 100નું વર્ગમૂળ 10. તો તિર્યક ઊંચાઈ એલની કિંમત કેટલી મળી આપણને? 25/10 સેમી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જે વધેલો પદાર્થ છે તેનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર બનાવીએ. તો અહીંયા લખીએ, માટે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર, અહીંયા વિદ્યાર્થી મિત્રો કયા કયા આકારનો ઉલ્લેખ કરેલો છે? તો નળાકાર અને શંકુ. તો આ બંનેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો આપણે ટોટલ કરીશું, કેમ કે નળાકાર તો છે, એમાંથી જ્યારે આપણે શંકુ કાપી લઈશું તો નળાકારની અંદરની બાજુ શંકુની વક્ર સપાટીનું નિર્માણ થશે. એટલે શંકુની વક્ર સપાટીનું શું કરવું પડશે? આપણે એમાં ઉમેરી દેવી પડશે. તો અહીંયા આપણે સૂત્ર લખીએ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે નળાકાર પદાર્થ છે એમાંથી આપણે જ્યારે શંકુ કાપી લઈએ છીએ તો જે પદાર્થ બાકી રહે છે એ પદાર્થમાં નીચે આ જે વર્તુળાકાર ભાગ દેખાય છે એ ભાગ તો બાકી રહી જશે, તો એનું પણ આપણે ક્ષેત્રફળ ઉમેરવું પડશે. તો આને શું કહીશું? નળાકારના પાયાનું ક્ષેત્રફળ. તો પ્લસ કરીને લખીશું નળાકારના પાયાનું ક્ષેત્રફળ. હવે આપણે સૂત્ર લખી દઈએ, તો બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 2πRh પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર છે πRL અને પ્લસ નળાકારના પાયાનું ક્ષેત્રફળ. તો નળાકારનો પાયો એ વર્તુળાકાર છે તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણને આવડે જ છે, πR નો વર્ગ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આ ત્રણે ત્રણ સૂત્રમાંથી આપણે કોમન કાઢીએ તો ત્રણે ત્રણ સૂત્રમાં શું દેખાય છે? સરખું πR. તો આપણે πR કોમન કાઢીએ તો કૌંસમાં શું બાકી રહેશે? પહેલા સૂત્રમાં 2H, બીજા સૂત્રમાં L અને ત્રીજા સૂત્રમાં πR નો વર્ગ છે, એમાંથી πI અને R ની એક ઘાત બહાર નીકળી ગઈ, એક ઘાત બાકી રહેશે એટલે કે પ્લસ R. હવે આપણે કિંમતો મૂકી દઈએ તો બરાબર πની કિંમત 22/7 ગુણ્યા R ની કિંમત,
तो आर ની કિંમત કેટલી છે? 7/10 કૌંસમાં 2h એમાંથી 2 m ના m અને ગુણ્યા h ની કિંમત. તો h ની કિંમત આપણે કેટલી લઈશું? 24/10 પ્લસ l ની કિંમત 25/10 પ્લસ r ની કિંમત તો 7/10. સાદરૂપ આપીએ તો અહીંયાથી 7 કટ, તો કૌંસની બહાર શું વધશે? 22/10. કૌંસમાં 2 ગુણાકાર 24 સાથે કરીએ તો 24 2 48/10 પ્લસ 25/10 એમના એમ પ્લસ 7/10 એ પણ એમના એમ, તો બરાબર 22/10. હવે કૌંસમાં આ જે 3 સંખ્યાઓ છે, 3 સંખ્યા સમછેદી છે, તો આપણે અંશનો સરવાળો કરી શકીએ. તો 48 ને 7 55 ને 25 કેટલા થાય? 80. તો આપણે લખી દઈએ કૌંસનો સરવાળો 80 અને છેદમાં 10. હવે શું કરીશું? તો 10 8 80. હવે આપણે શું કરીશું? તો 22 × 8, તો 22 × 8 કરીએ આપણે, તો 8 2 16 વધી આવી 1, 8 2 16, 16 ને 1 17 એટલે કે 176 આવે. તો બરાબર આપણે લખીશું 176 અને છેદમાં 10, તો બરાબર આપણો જવાબ આવશે 17.6. અને એકમ શું લખીશું આપણે? અહીંયા માપ બધા આપણને સેન્ટીમીટરમાં આપેલા છે, એટલે પૃષ્ઠફળનો એકમ આપણે લખીશું સેમીનો વર્ગ. હવે આપણે જવાબ એ નજીકના સેમી વર્ગમાં લખવાનો છે, તો અહીંયા આપણો જવાબ 17.6 આવે છે. પોઈન્ટની પાછળ જો 5 અથવા 5 કરતાં મોટી સંખ્યા આવે તો આપણે તેને પૂર્ણાંકમાં ફેરવવા હોય તો આપણો જવાબ થશે 18 સેમીનો વર્ગ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ દાખલો પૂરો. વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ આ 2 જ સમ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું, સાથે દાખલા શીખીશું. આવજો.